58 હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ ભાટ મથુરામાં રહેતા તેમની વાર્તાનો છીએ. ભાવ પ્રકાશ એ નારાયણદાસ શ્રી ગોકુલના વાંદરા છે. તે મથુરામાં એક ભાટને ત્યાં જન્મ્યા. તેઓ મોટા થયા પરંતુ કવિત દોહા કંઈ આવડે નહીં. વિશ્રાંત ઘાટ ઉપર બેસી રહે, જે કંઈ કોઈ આપી જાય તેમાં જ નિર્વાહ કરે. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. આપ વિશ્રાંત ઘાટ ઉપર સંધ્યા વંદન મધ્યાહ્ન સમયે કરતા હતા ત્યારે નારાયણદાસ ભાટે શ્રી આચાર્યજીના દર્શન કર્યા. ત્યારે તેના મનમાં એ આવ્યું કે આ મહાપુરુષ છે, માટે એમને હું મારા ભાગ્યનું કંઈક પૂછું તો ખરો, જે મારા ભાગ્યમાં શું છે. એમ વિચારી નારાયણદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી પૂછ્યું, મહારાજ અમે એવા મૂર્ખ કેમ થયા? ભાટ થઈને ન કવિતા આવડે ન દોહા આવડે, સારું બોલવું પણ ન આવડ્યું. વળી જ્યારથી જન્મ્યો ત્યારથી માગતા ખાતા દિવસો વીત્યા. ક્યારે મને દ્રવ્ય મળશે? મારા ભાગ્યમાં છે કે નહીં? મારો હાથ તો કૃપા કરીને જુઓ. ત્યારે શ્રી આચાર્યજી કહે, ભલું થયું કે કવિત દોહા નથી આવડતા. જો આવડતા હોત તો રાજસી લોકોના આગળ રખડતો હોત. સારું થયું કે ન ભણ્યો. વળી ભગવાન ઓછા પાત્રને દ્રવ્ય નથી આપતા, તે પણ કૃપા કરે છે. દ્રવ્ય મળે તો દ્રવ્ય મદથી તેઓ અનેક જીવોનું અહિત કરે, વિષય આદિ પાપ કરે. વળી તું ભૂખ્યો તો ક્યારેય રહ્યો નથી, દ્રવ્ય તારા ભાગ્યમાં નથી. પરંતુ ઓછું પાત્ર જાણી પ્રભુ તને દ્રવ્ય નથી આપતા. રાત્રે તું ધ્રુવ ઘાટ જજે, ત્યાં દ્રવ્ય જોઈશ, પરંતુ લઈશ નહીં. ત્યારે નારાયણદાસ ઉઠીને ઘરે આવ્યા. પછી રાત્રિ થઈ ત્યારે નારાયણદાસ ઉઠીને ધ્રુવ ઘાટ ગયા. ત્યાં જુએ તો સોના રૂપાના ઢગલા પડ્યા છે. તે લોભ કરીને લેવા લાગ્યા. ત્યારે શ્રી યમુનાજીના અંદરથી બે મનુષ્યો આવી નારાયણદાસને માર્યા કે તને શ્રી આચાર્યજીએ દ્રવ્ય લેવાનું કહ્યું છે? તને શ્રી આચાર્યજીના વચન સાચા માનવાને માટે દ્રવ્ય દેખાડ્યું છે. શ્રી આચાર્યજીની આજ્ઞા લઈને આવ, પછી દ્રવ્ય લઈ જજે. એટલે નારાયણદાસ ઘરે આવીને સૂઈ રહ્યા. પછી સવારે વિશ્રાંત ઘાટ ઉપર નારાયણદાસ આવીને બેસી રહ્યા. શ્રી આચાર્યજી જ્યારે પ્રાતઃકાલની સંધ્યા કરવાને વિશ્રાંત ઉપર પધાર્યા ત્યારે નારાયણદાસે દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, આખર પશુ તો ખરો, વિશ્વાસ નહીં. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ આપના વચન બધા સાચા છે. ધ્રુવ ઘાટ ઉપર દ્રવ્ય જોયું, તે લોભ કરીને લેવા ગયો ત્યારે બે મનુષ્યો જલમાંથી નીકળીને મને મારવા લાગ્યા અને કહે, શ્રી આચાર્યજીની આજ્ઞા હોય તો લઈ જા. તો મહારાજ એ બે મનુષ્યો કોણ હતા અને આપે મને પશુ કહ્યો તેનું કારણ શું, તે કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્યજી કહે, એ બે વરુણના દૂત હતા, એમણે તને ખજાનો લેવા ન દીધો, તે સારું થયું. જો તું લેત તો તારો જન્મ બગડી જાત અને તું લીલામાં શ્રી ગોકુલનો વાંદરો છે. અસમર્પિત ખાઈને તું સંસારમાં પડ્યો છે, દુઃખ ભોગવે છે. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ મને આ સંસાર દુઃખથી છોડાવો, હવે મને દ્રવ્યની ચાહના નથી. એટલે શ્રી આચાર્યજીએ નારાયણદાસને શ્રી યમુનાજીમાં સ્નાન કરાવીને નામ નિવેદન કરાવ્યું. પછી નારાયણદાસે કહ્યું, મહારાજ મને ભગવત સેવા પધરાવી આપો. ત્યારે શ્રી આચાર્યજી કહે, પશુથી કંઈ પુષ્ટિ માર્ગની સેવા બની શકે છે? તેથી તું અષ્ટાક્ષર મંત્રનો જપ રાત દિવસ કર્યા કર, તને એનાથી જ ભગવત પ્રાપ્તિ થશે. અને આજ પછી શ્રી યમુનાજીના કિનારે કોઈથી કંઈ લઈશ નહીં, તું ઘરમાં રહેજે, તને ઘરમાં જ બધું મળી રહેશે, વિશ્વાસ દ્રઢ રાખજે. એમ કહી આપ સંધ્યાવંદન કરી માવન પધાર્યા. નારાયણદાસ ઘરમાં આવીને બેસી રહ્યા, અષ્ટાક્ષર મંત્ર મુખથી કહેવા લાગ્યા. તે દિવસે એક જણ રૂપિયા 10 ઘરમાં દઈ ગયો. નારાયણદાસને વિશ્વાસ વધ્યો.
પછી ઘરમાં જ રહેતા શ્રી આચાર્યજીનો આશ્રય કરી અષ્ટાક્ષર જપ્યા કરતા. વાર્તા પ્રસંગે તે નારાયણદાસ ભાટને શ્રી મદન મોહનજીએ આજ્ઞા કરી કે હું વૃંદાવનમાં રાધાબાગમાં છું, ત્યાંથી તું મને ધરતી ખોદીને પધરાવ. ત્યારે નારાયણદાસ વૃંદાવનમાં જઈ રાધાબાગમાં ખોદીને શ્રી મદન મોહનજીને પધરાવી મથુરા આવ્યા. પછી કેટલાક દિવસમાં અડેલથી શ્રી ગોપીનાથજી મથુરા પધાર્યા. ત્યારે નારાયણદાસે શ્રી ગોપીનાથજીને બધા સમાચાર કહ્યા. ત્યારે ગોપીનાથજીએ શ્રી મદન મોહનજીને પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા. પછી કેટલાક દિવસ સુધી નારાયણદાસે સેવા કરી. થોડા વખતમાં નારાયણદાસનો દેહ છૂટ્યો. તેમને સગુ સંબંધી કોઈ ન હતું, તેથી વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, નારાયણદાસનો દેહ છૂટ્યો, હવે શ્રી મદન મોહનજીને ક્યાં પધરાવીએ? ત્યારે જે બંગાળીઓએ કેટલાક દિવસ શ્રીનાથજીની સેવા કરી હતી તે બંગાળીઓને શ્રી મદન મોહનજી આપે પધરાવી દીધા. ભાવ પ્રકાશ. એનું કારણ એ છે કે આ શ્રી ઠાકોરજી શ્રી ગોપીનાથજીના પાઠ બેસાડેલા હતા. શ્રી ગોપીનાથજી તો બલદેવજીનું સ્વરૂપ છે. તેમના સેવ્ય મર્યાદા માર્ગીય ઠાકોરજી હતા, તેથી શ્રી ગુસાઈજીએ બંગાળીઓને મર્યાદા માર્ગીય પૂજા કરવાને આપ્યા, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને ન આપ્યા, તેમ પોતે પણ ન રાખ્યા. શ્રી આચાર્યજીના સેવ્ય હોત તો પોતે રાખત, પણ શ્રી ગોપીનાથજીએ પાઠ બેસાડ્યા છે, તેથી શ્રી વલ્લભકુલ અને વૈષ્ણવો દર્શન કરવા માટે જાય છે. તે નારાયણદાસ એવા ભગવદી હતા. વાર્તા 58.